नमस्कार मित्रों, चांगा पगार केंद्र प्राथमिक शाला में फरीथी स्वागत छे। आपणे अहींया स्वाध्याय 2.1 एक्जाम्पल नंबर 7 अहींया 7 नंबरनो दाखलो छे, ए दाखलानो अभ्यास करीशुं। ए लख्युं छे के ऋतુએ સફરજનનો 3/5 ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ પોતાના ભાઈ સોમુને આપ્યો અથવા એને ખાધો। સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો અને કોને વધારે મળ્યો અને કેટલો વધારે મળ્યો? ઓકે, તો અહીં આપણે આકૃતિ દર્શાવી છે। તો સફરજન એક છે મિત્રો, સફરજન એક છે। ચલો સફરજન પૈકી ઋતુએ કેટલો ભાગ ખાધો, તો અહીં લખ્યું 3/5। તો આ પીળા રંગની જે મેં વાત કરી છે એ ઋતુ માટે છે। ઓકે, તો પીળા રંગનો ભાગ તમે જુઓ, 1, 2, 3, 4, 5 ભાગ છે। પાંચમાંથી 3 ભાગ કોને ખાધા? ઋતુએ। તો ઋતુ સફરજનનો કેટલો ભાગ મિત્રો ખાય છે? તો તમે કહી શકો 3/5 ભાગ। ઓકે, હવે સફરજન એક છે બરાબર, એમાંથી 3/5 ભાગ ખાઈ જાય છે, તો બાકીનો ભાગ જે વધશે એ આપણે શોધવાનો રહેશે। તો બાકીનો જે ભાગ વધ્યો, બાકીનો ભાગ, હવે જે આ બાકીનો ભાગ કયો કહેવાય? તો એકમાંથી આ બાદ કરીએ એ 1 - 3/5 બરાબર 5 × 5 - 3/5 એટલે જવાબ કેટલો મળ્યો? 2/5। તો આ બાકીનો જે વ્હાઇટ ભાગ છે ને, એ વ્હાઇટ ભાગ કેટલો મિત્રો થાય? 2/5। ઓકે, તો અહીં શું કે છે, બાકીનો ભાગ સોમુએ ખાધો, તો તરત મળી ગયું કે ભાઈ સોમુ કેટલો ભાગ ખાધો? તો સોમુએ 2/5 ખાધો। ઓકે, ભાગ ખાધો બરાબર। ઋતુએ કેટલો ખાધો? તો લખવાનું ઋતુએ 3/5 ભાગ ખાધો। ઓકે, હવે તમને આ તમને ખ્યાલ આવી ગયો કે સોમુએ કેટલો ખાધો? તો સોમુએ સફરજનનો 2/5 ભાગ ખાધો, ઋતુએ 3/5। હવે શું કહે છે જો, કોને વધારે ખાધો? તો આ બંનેમાં વધારે કઈ સંખ્યા છે? તો છેદ સરખા છે, તો જે અંશ વધારે હોય વધારે, તો આપણે કહી શકીએ કે ઋતુએ વધારે ભાગ સફરજનનો ખાધો। કારણ કે જો છેદ સરખા છે, અંશમાં 2 છે, અહીંયા 3 છે, તો તમે જાણો છો 3 એ મોટા છે। ઓકે, માટે આપણે લખીશું ઋતુએ સફરજનનો વધારે ભાગ ખાધો। ઓકે, હવે પાછું આગળ શું, કેટલો વધારે? ઓકે, કેટલો વધારે? તો આપણે શું કરવું પડશે? તો પછી આ આમાંથી આ બાદ કરવા પડશે। શું કરવા પડશે? બાદ। તો જે ઋતુના સફરજનનો ભાગ હતો 3/5, ઓકે, એમાંથી સોમુના સફરજનનો ભાગ 2/5 આપણે બાદ કરીશું, એટલે આપણને જે અહીંયા વધારે કેટલો છે ખાધો એ મળી જશે, વધારે ભાગ। તો અહીં જો 5 સરખા છે, એટલે 5 છેદમાં સરખા, એટલે આપણે અહીં રાખીશું। અહીં 3 - 2 એટલે કેટલા થશે? 1/5। ઓકે, તો બધા પ્રશ્નોનો જવાબ મળી ગયા। જુઓ, ઋતુએ 3/5 સફરજનનો ભાગ ખાધો, સોમુએ કેટલો ખાધો? તો 2/5। કોને વધારે ખાધો? તો આ બંને સરખા હતા, પણ ખબર પડી કે ઋતુએ વધારે ખાધો। કેટલો વધારે ખાધો? તો વધારે ભાગ જે છે એ બંને એકબીજામાંથી બાદ કરે, 1/5 જેટલો વધારે ભાગ ખાધો। ઓકે, તો એક જ દાખલાની તમને બધી જ વસ્તુ મળી રહે છે। ઓકે, તો આપણે ફરીથી મળીશું।